वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग 25मु भगवान श्री हरि नी अद्भुत अमृत स्वरूप वातों आपने श्रवण करिए छी। मेथाण गाम में पूंजाजी दरबार ने त्या प्रसन्न थयेला भगवान श्री हरि आ अमृत वर्षा करी रह्या छे। केवी सरस महाराजे वात करी, जे भगवाने वातो करी होय आधारानंद स्वामीए सांभळी होय ए बधी स्वामी नोंधे छे। भगवान श्रीहरि कहता पात्र होयने त्यां वात करवी, पात्र न होयने अने वात करेने ए वात फळवान नथी बनती, એનું પરિણામ દેખાતું નથી, એ વાત ઉગતી નથી। કૂતરાને ખીર નાખો અને કીડાને ઘી રૂપી અમૃત પાઓ, એ બંનેને પચતું નથી, એમ કુપાત્રને કલ્યાણની વાત કરવાથી એ પચતી નથી। અદ્ભુત મહારાજે વાતો કરી છે। દૈવી મનુષ્યનું દૈવત એ જ છે બીજાને દેવ જેવી નજરથી નિહાળે। भगवान श्रीहरि आ पृथ्वी पर प्रगट थया बस आ कार्य करवाने माटे, अक्षरधाम में जेवा मुक्तो छे एवा मुक्तो ने आ पृथ्वी पर एमने उतारी दीधा। पूज्यपाद गुरुजीए एक बार संतोनी सभा में बात करी, भूजना पुराणी घनश्याम जीवन स्वामी हता, सत्संगनी माँ कहवाता, जेमणे स्वामीना दर्शन कर्या होय ए बधा स्वामीना सद्गुणों, સ્વામીનું જીવન, સ્વામીનો માયાળુ દયાળુ કૃપાળુ સ્વભાવ ક્યારેય ભૂલી ન શકે। સ્વામી બોલી નહોતા શકતા, ભુજના સંતો ને ભક્તો એમ પણ કહે છે કે સ્વામી પાસે એક ગરીબ હરિભક્ત પોતાના દીકરાને લઈને આવે, દીકરો બોલી નહોતો શકતો, અતિ મધુર કંઠવાળા સ્વામીએ ભગવાન પાસે હાથમાં જળ લઈ સંકલ્પ કરી પોતાનું મધુર કંઠ પેલા નાના બાળકને આપ્યો અને નાના બાળકનો અવિકસિત કંઠ તો એ સ્વામીએ લઈ લીધો, ત્યારથી સ્વામીનું ગળું ઘોઘરું બની ગયું હતું। પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી કંડારીમાં પધારેલા, પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી હતી, સંતોની સભામાં પણ કરી હતી, હરિભક્તોની સભામાં પણ કરી હતી, કે આ સ્વામીની કેટલી મોટી મોટાઈ છે, એમની નજરમાં કોઈ નાનો માણસ જ નથી, કોઈ નાનો સાધુ નહીં। નાનામાં નાનો સાધુ આવે, નાનામાં નાનો હરિભક્ત આવે, નાનામાં નાનો બાળક આવે, એને પણ મળતા હોય ને સ્વામી। સામેની વ્યક્તિ એકવાર તો સ્વામીની દયા ઉપર ફિદા થઈ જાય, આટલો પ્રેમાળ સ્વામીનો સ્વભાવ હતો, એમની નજરમાં કોઈ નાનું નહોતું, એમની નજરમાં દરેક મુક્ત હતા, એમની નજરમાં દરેક મહાન હતા, એમની નજરમાં દરેક એકાંતિક હતા। હું શું કહેવા માગું છું, આ સાગરની વાત આપણને સમજાવે છે
દૈવી જીવોનું દૈવત એ જ છે, દરેકને દેવ જેવી નજરથી નિહાળે. એ નૃપની તે ગુરુ ધર્મ ચલાવે, સુખ મોક્ષ તબ જે પાવે, નીતિ મેં ચલે રહે સુખ પારા, અનિતિ મેં દુઃખ કોન પારા. રાજા નીતિમાં રહીને રાજ્ય ચલાવે તો પ્રજાને સુખ થાય, ગુરુ સ્વયં ધર્મ પાળીને શિષ્યો પાસે પડાવે તો જીવનો મોક્ષ થાય, નીતિમાં ચાલે તો અપાર સુખ પ્રાપ્ત થાય છે, અનિતિમાં ચાલે તો અપાર દુઃખ પ્રાપ્ત થાય છે. જાણી બુજીને જે અનિતિ કરે છે તેને અતિશય વિપત્તિ આવે છે, જાણી બુજીને જે અનિતિ કરે છે તેને અતિશય વિપત્તિ આવે છે. જે મનુષ્ય જેવી અનિતિ કરે તેને તેવું ફળ આવે જ છે, જરૂર મળે જ છે. નીતિ અને ધર્મની વાત ચાલે છે, આ લોકના કાયદાઓ એને શાસ્ત્રમાં નીતિ તરીકે કહેવાય છે, શાસ્ત્રોના જે કાયદાઓ છે એને શાસ્ત્રમાં ધર્મ તરીકે કહેવાય છે. એક સિક્કાની બે બાજુ છે, એક જ સિક્કાની બે બાજુ છે. આમ તમે બહુ ઊંડાણથી જુઓ તો ધર્મ અને નીતિ બહુ નજીકના બંને મિત્રો છે. રાજા નીતિ પ્રમાણે રાજ્ય ચલાવે તો પ્રજા સુખી થાય, ગુરુ ધર્મ પાળે અને પછી ધર્મ પળાવે, ધર્મની વાતો કરે, ધર્મનો ઉપદેશ આપે તો અનેક જીવોનું કલ્યાણ થાય. આ બંને વાત આજના સમયમાં બહુ સમજવા જેવી છે. આપણને એમ લાગે આ તો રાજાની વાત આવી, રાજા નીતિ પાળે તો શું પ્રજાએ નીતિનું પાલન નહીં કરવાનું? આમાં વાત આવી કે ગુરુ ધર્મનું પાલન કરે ને કરાવે તો શું આપણે આમાંથી છૂટી જઈએ? આપણી જવાબદારી નથી ધર્મનું પાલન કરવું? ભગવાન સ્વામિનારાયણે કેવો અદ્ભુત સત્સંગ સમાજ તૈયાર કર્યો, એક બે નાની વાતો સાંભળીએ. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર, મહારાજના પણ અતિ રાજીપાના પાત્ર મયારામ ભટ્ટ હતા. મયારામ ભટ્ટ ભોળા પણ એવા, નીતિમાન પણ એવા, પ્રામાણિક પણ એવા. ગામમાં કોઈ વિધવા સ્ત્રી ગરીબ હતી, એના ઘરમાં એક સોનાનું કડલું પડેલું. એ સમયમાં આજની જેવી બેંકો લોકર કંઈ વ્યવસ્થા નહોતી. આ ગરીબ વિધવા સ્ત્રીએ ભોળા મયારામ ભટ્ટ ઉપર વિશ્વાસ મૂકી એ સોનાનું કડલું સાચવવા આપ્યું. ભટ્ટજી પણ સમજતા હતા કે આ તો બહુ મોટી જવાબદારી છે, એક વિધવા સ્ત્રી અને એનું પાછું સોનું સાચવવું, આ તો જો મારાથી થોડું ઘણું પણ આગું પાછું થાય તો આમાં મારી સાત પેઢીનું નિકંદન નીકળી જાય. અનિતિથી કેટલા ડરતા હતા એ સમયમાં લોકો. એટલે ભટ્ટજીએ આમ તો કોઈનું રાખે નહીં પણ આ ગરીબ માણસ ઉપર દયા કરી કે સોનાનું કડું લીધું, સમય આવે ત્યારે માગી જજો, હું સાચવી રાખીશ. પોતાને ત્યાં પટારો, પટારાના તળિયે એ સોનાનું કડું મૂકી દીધું. ઘણો સમય વીતી ગયો, એકાદ વાર બધો સામાન ખોલ્યો, તળિયેથી સોનાનું કડું નીકળ્યું. એટલે મયારામ ભટ્ટ વિચારે ચડ્યા કે આ પટારામાં તળિયેથી આ કડું સોનાનું ક્યાંથી નીકળ્યું? યાદ આવ્યું, ગામની કોઈક વિધવા સ્ત્રી મૂકી ગઈ છે. પશ્ચાતાપ થવા લાગ્યો કે કોઈ સ્ત્રી કડું મૂકવા આવે તો એક ક્યારેય ન મૂકે, હંમેશા સ્ત્રીના કડા કેટલા હોય? બે હોય, એક ચોરાઈ તો નહીં ગયું હોય ને? ફાળ પડી, દુઃખ થયું, એક તો અબળા છે, સ્ત્રી છે અને એમાં પણ વિધવા છે અને ગરીબ છે. આપણા શાસ્ત્રમાં લખ્યું ધર્માદાનું ધન ગરીબનું ધન, બરાબર, અને વિધવાનું ધન
આ ત્રણ ધન એવા છે, ધર્માદાનું ધન, ગરીબનું ધન અને વિધવાનું ધન, એવું છે. સાત પેઢી સુધી નડે દાદા, જો કોઈ પચાવે ને તો સાત પેઢી સુધી આત્રડા ફાડી નાખ્યા. આપણા ધર્મમાં નહીં, દરેક જગ્યાએ. કોઈ ઉર્દુના ભક્ત કેવું સરસ લખે છે જુઓ, જીસ જગહ સે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ, જીસ જગહ સે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ, ઓર જીસ દિયે મે તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ. ખેરાત, ઈશ્વરનું ધન, ઈશ્વરની માલિકીની વસ્તુ, એનો મહિમા ઇસ્લામમાં કેવો છે, હિન્દુ ધર્મમાં કેવો છે, ખ્રિસ્તી ધર્મમાં કેવો છે, ઊંડાણથી અભ્યાસ કરે તો ખબર પડે. ઘણા હરિભક્તો મંદિરમાં આવે, આ તો વાત નીકળે એટલે કહી દઈએ વચ્ચે વચ્ચે, બરાબર, મંદિરની ઘણી બધી વસ્તુઓ વાપરતા હોય, વાપરવા લઈ જતા હોય, પણ જાણે પોતાની ઘરની મિલકત હોય એમ વાપરતા હોય, ઠાકોરજીનો અપરાધ લાગે છે. મંદિરની વસ્તુ તમે વાપરી ન શકો, મંદિરની વસ્તુ તમે ઘરે લઈ ગયા કોઈક કારણસર, તો એનો ઘસારો જે છે મંદિરમાં આપવો પડે. તમને નહીં, અમને સંતોને પણ અધિકાર નથી. અમે સંતો પણ આ મંદિરનું જે કંઈ વાપરીએ છીએ ને, એ તમારા જેવા કોઈ પણ ભક્તો દાન ધર્માદો કરે છે ને, એને અર્થે અમારે પણ ભજન કરવું પડે. અમે ભજન કરીએ, અમારા ભજનનો પહેલો ભાગ સીધો તમારા એકાઉન્ટમાં જમા થાય છે, ખબર છે ને દાદા. ધર્માદાનું ધન, ગરીબનું ધન અને ત્રીજું વિધવાનું ધન. એક તો ગરીબ છે, એમાં વિધવા છે. આહા, બ્રહ્મચારીને ફાળ પડી, સોરી મયારામ ભટ્ટજીને ફાળ પડી, એક કડું સોનીને આપી, એવું ને એવું બીજું કડું કરાવી, બે કડા મૂકી દીધા. ઘણો સમય ગયો, પેલી સ્ત્રી ઉપર કંઈક દુઃખ આવ્યું, એ કડું માગવા આવી. મયારામ ભટ્ટે પટારો ખોલ્યો, તળિયેથી બંને સોનાના કડા કાઢીને આપ્યા. પેલી સ્ત્રી અવાક બની ગઈ. પ્રામાણિકતા જુઓ દાદા, મયારામ ભટ્ટની પ્રામાણિકતા તમે જુઓ, નીતિમત્તા જુઓ, ઈમાનદારી તમે જુઓ, કે મને કોઈ કડું આપ્યું હોય તો એક ન હોય, કેટલા હોય? બે હોય. આજના માણસો મંદિરમાં સેવા કરીને એમાંથી કમિશન શોધતા હોય, મંદિર માટે કોઈ વસ્તુ લાવે ને એમાંથી પોતાનો ભાગ પાડતા હોય, સેવા કરે એમાંથી કંઈક પાછું પોતાનું કમિશન શોધે. આજના માણસને કોઈ કડું આપ્યું હોય તો કડામાંથી 5% પોતે માગે. આ મયારામ ભટ્ટ સોનાનું કડું એવું ને એવું કરાવેલું, બે કડા બંને પેલી સ્ત્રીને આપ્યા. પેલી સ્ત્રી અવાક બની ગઈ, ભટ્ટજી મારું તો એક જ કડું છે. ભટ્ટજી કે ના ના, તારા બે લાગે છે. ના, મારું એક જ છે. ભટ્ટજીને વાત યાદ આવી ગઈ, મને દુઃખ થયેલું, મેં બીજું કડું કરાવ્યું, પણ નહીં નહીં. ત્યારે પેલી સ્ત્રીએ પોતાના દીકરાના સોગંધ ખાધા, ત્યારે ભટ્ટજી એક કડું પાછું લીધું, એક કડું પેલી સ્ત્રીએ લીધું. વિચારો, મયારામ ભટ્ટ પણ કેવા અને પેલી સ્ત્રી પણ કેટલી પ્રામાણિક. જોયું, આજે કોઈકને આમ મફતનું મળતું હોય તો કોણ છોડે. આ દેશમાં ઢગલો કરોડો દાખલા સાંભળવા વાંચવા મળે છે કે આ દેશમાં નીતિ જીવતી છે. આપણા એક સારા સત્સંગી ભક્ત, ચેકનો પગારનો ચેક આવી જાય ઘરે, કોઈ પણ મિસ્ટેકને લીધે કંપનીમાંથી પગાર ઘણો વધારીને ચેક ઘરે આવે, અને એ સારા સત્સંગી ભક્ત આપણા ડેલાવરવાળા ચિરાગ ભગત એટલો ને ચેક પાછો મોકલી દીધો. બાકી આટલી મોટી કંપની હોય એમાં એ ચેક આવી ગયો અને પાછો એકાઉન્ટમાં નાખી દો, કોણ જોવાનું છે દાદા? પણ નહીં, આ દેશમાં નીતિમત્તાના દાખલા ઢગલો આપણને જોવા મળે. ઢગલો, ભરતભાઈ મોખાસણવાળા આપણા છે, ક્યાં? શિકાગોમાં. એમની મોટેલમાં, જમીનમાં મોટેલ બનાવે છે. અમે જમીન ઉપર પધરામણીએ ગયેલા, ગુરુજી પણ સાથે હતા. એમણે વળી વળીને 3-4 વાર આ વાત કરી કે ગુરુજી, આટલા મિલિયનની લોન આપવા માટે માણસ પ્લેનમાં આવ્યો, ખુરચી ઉપર બેઠો પણ નથી, ચા પાણીની તો વાત જ નહીં, એના ખર્ચે આવ્યો, મારી રાહ જોઈ, બધું જોઈ અને એક જ ધડાકે પાસ કરીને જતો રહ્યો.
મિલિયન્સ ઓફ ડોલરની લોન આપનારો માણસ ચા પીવાની, ઠંડુ પાણી પીવાની આશા નથી રાખતો. અને આપણા દેશમાં એમણે જ પછી ઇન્ડિયાનો પોતાનો અનુભવ કર્યો. ચારે બાજુ ધોવાણ થઈ રહ્યું છે નીતિનું. સમાજમાં શું, ધર્મમાં શું, મંદિરોમાં શું, બધી જ જગ્યાએ ધોવાણ થઈ રહ્યું છે. એનું કારણ કોણ? આપણે બધા એમ માનીએ છીએ આ તો રાજાની જવાબદારી, આ તો સાધુની જવાબદારી, આ તો આની જવાબદારી, ખાવાનું બધાને. પણ ધર્મ પાળવાની વાત આવે એટલે આપણે છટકબારી જ શોધીએ છીએ. આપણાથી શરૂ કરીએ. મયારામ ભટ્ટની આ વાત સાંભળીને આપણે, આપણા સત્સંગમાં તો કેટલી એવી વાતો છે, ભગવાન સ્વામિનારાયણની જીવનની એટલી બધી કથાઓ છે. ભગવાન સ્વામિનારાયણની પ્રામાણિકતા, એના ઉપર ઘણા સારા સારા ચિંતકોએ ચિંતન કર્યું છે. એ તો ભગવાન છે, પણ પોતાના આશ્રિતોને શીખવાડવાને માટે સાગરમાં હમણાં જ આપણે વાત સાંભળેલી, અત્યારે શિવલાલભાઈનું ચરિત્ર આપણે શ્રવણ કરીએ છીએ. ચુસ્ત જૈનમાં હતા એમના પિતાજી ભગાદોશી, એવા જૈન હતા બરાબર. પણ તેમ છતાં આપણે જાણીએ છીએ કે પિતાજીની જાણ બહાર ભગવાનને અર્થે થાળ લઈને આવે અને ભગવાન સ્વામિનારાયણને ગમે નહીં. ઘરમાં ને ઘરમાં બાપને પૂછ્યા વગર લીધું એટલે શું કહેવાય? અને એ ધર્મને માટે તમે લાવો, એને તમે ધર્મનું કાર્ય જાણો, અમને આપો અને અમે હોંશે હોંશે સ્વીકાર્યા. સેવા નહીં, આ કુસેવા છે. પાછું મોકલ્યો. એક નાની ઘટનાએ આખા પરિવારમાં કેટલો મોટો વણાક લીધો. સાગરમાં અતિ વિસ્તારથી આપણે આ વાતનું શ્રવણ કર્યું હતું. આવી તો કઈ ઘટનાઓ. મહારાજ મુંડન કરવા બેઠા, એક નાના દીકરાએ સાંભળેલું ઘણા સમયથી, મહારાજની પ્રસાદની વસ્તુ પૂજામાં રાખી એટલે નાના બાળકને એમ થાય કે મહારાજ જ્યારે વાળ ઉતારે ને ત્યારે મહારાજના વાળ થોડા મને આપજો. ઘણા બધાને કહી રાખેલું, સંતોને ભક્તોને. મહારાજનું મુંડન થતું હોય, એ વાળનો મહિમા બધાને હોય, બધાએ વાળ લઈ લીધા. આ નાના બાળકના ભાગમાં વાળ આવ્યા જ નહીં. નાનો બાળક આવ્યો, એને દર્શન કર્યા, મહારાજનું મુંડન થઈ ગયું, વાળ બધા ઉતરી ગયા, મને પ્રસાદી મળી નહીં. બાળક રડવા લાગ્યો. એક નાના બાળકનું દુઃખ પણ ભગવાન જોઈ ન શક્યા અને ભગવાને તુરંત નિર્ણય કર્યો. સુખમુનિને બોલાવ્યા, સુકાનંદ સ્વામી કાતર લાવો, બેટા તારે વાળ જ જોઈએ છે ને, અમે તને અમૂલ્ય પ્રસાદી આપીએ. મહારાજે પોતાની શિખા ચોટલી એ કપાવી અને એ નાના બાળકને આપી રાજી કર્યો. મારે લીધે કોઈ પણને દુઃખ ન પડે, આ નીતિ છે, આ પ્રામાણિકતા છે. શું છે દાદા? આ પ્રામાણિકતા છે. યદભૂત હિત મત્યંતમ એતત સત્યમ મતમ મમ. સત્ય એટલે શું? પિતામહ ભીષ્મ મોક્ષ ધર્મને વિશે મહાભારતમાં એમ કહે છે, જેમાં જીવ પ્રાણી માત્રનું હિત સમાયેલું છે એ જ સાચું સત્ય છે. એના સિવાય બીજું કયું સત્ય હોઈ શકે? મેં કથામાં વાત કરી હતી, અસત્ય બોલીને પણ પરમ સત્યની જો રક્ષા થતી હોય તો એ અસત્ય પણ સત્ય બને છે શાસ્ત્ર પ્રમાણે, જે ભગવાન કૃષ્ણએ પોતાના જીવનમાં અનેક વાર સ્વીકાર્યું છે. જેમાં જીવ પ્રાણી માત્રનું હિત સમાયેલું છે એનું નામ સાચું સત્ય છે. ધર્મ કોનું નામ? શાસ્ત્ર એમ કહે છે, સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા, જે જોડે એનું નામ ધર્મ છે, વિધવાના આંસુ લૂછી શકે એનું નામ ધર્મ છે, ગરીબની ગરીબી દૂર કરી શકે એનું નામ ધર્મ છે. જ્યાં અમીરો પાસે પૈસાની જ વાત ખંખેરવાની થતી હોય આ ધર્મનું સ્વરૂપ નથી. આ ધર્મમાં અમીરોની જ્યારે પ્રતિષ્ઠા વધીને ત્યાર પછી ધર્મ એના માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જતો રહ્યો. નીતિમત્તાનો બહુ મોટો મહિમા છે. રાજા અને ધર્મગુરુ નહીં, દરેક જીવ પ્રાણી માત્ર જો નીતિમાં વર્તે ને. મહારાજે બહુ સરસ વાત કરી, નીતિમાં રહે તો સુખ મળે છે, ધર્મમાં રહે તો મોક્ષ મળે છે. આ દરેકને લાગુ પડે છે અને એમાં પણ જે મોટા હોય એને પહેલાં લાગુ પડે છે. મહારાજની વાતના આધારે આજે એકે એક ઘરમાં એક બહુ મોટો સળગતો પ્રશ્ન છે. હમણાં હું વાંચતો હતો લેખ, દુનિયાની અંદર જેટલા ગુનાઓ થાય છે
એમાંના મોટાભાગના ગુનાઓ 15 વર્ષથી 25 વર્ષની ઉંમરના યુવાનો કરે છે. ખતરનાક ગુનાઓ, કલ્પના ન કરી હોય એવા ગુનાઓ, સાંભળી ન શકો એવા ગુનાઓ. યુવાની આટલી બધી બેકાબુ અને બેકાર બની ગઈ છે, ગધા 25 જે કહીએ ને એના કરતાં ભૂંડી બની છે. આનું કારણ શું? આનું કારણ એ છે, માતા પિતા પોતાના જીવન દ્વારા દીકરાઓને જીવન શીખવાડી નથી શકતા. અને માતા પિતાને ટોકવા જાય, રોકવા જાય, તો એક તો સ્પ્રિંગ છે ને દબાવો તમે તો શું થાય? છટકે, ત્યારે એવી છટકે. આતંકવાદમાં પણ જાજા 15 વર્ષથી 25 વર્ષની ઉંમરના જ છોકરાઓ, બધા જ ગુનાઓ, ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદા, મર્ડરથી માંડી બધા ગુનાની અંદર. શા માટે? મહારાજની આ વાત, પહેલા ધર્મ આપણે પાળીએ, પછી આપણા જીવન દ્વારા બીજાને શીખવાડીએ. માતા પિતા પોતાના જીવનમાં જો ધર્મ અપનાવે, ગુરુજી સરસ એક વાત કહે છે, તમે કથામાં સાંભળી પણ હશે. એક દીકરો ચોરી કરી, પકડાયો, ફાંસીની સજા થઈ, છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી, દીકરાએ માતાને મળવાની ઈચ્છા દર્શાવી. જાહેરમાં એથી માતાને બોલાવવામાં આવે, દીકરાને કહ્યું તું માતાને મળી લે. છોકરો માતાને મળવા જાય, બધાને કે હમણાં ભેટી પડશે, રડી પડશે. એનાથી તદ્દન ઉલટું થયું. આ છોકરો દોડ્યો અને પોતાની માને બચકું ભરી લીધું, નાક કાપી નાખ્યું. એક તો ફાંસીની સજા થઈ છે, આટલા મોટા ગુનાઓ કર્યા છે, છેલ્લે મરતા મરતા એ કયો ગુનો કર્યો? પાછો માનું નાક કાપી લીધું. જે સજા આપનારા હતા એ બધાને તો હવે એમ થયું કે હદ થઈ ગયા, આને હવે શું બીજી આનાથી વિશેષ સજા શું આપવી? એને પૂછ્યું છે, અરે દુષ્ટ, આટલી દુર્બુદ્ધિ તારામાં? મૃત્યુના સમયે તું મા બાપના આશીર્વાદ કે રાજીપો ન લઈ શક્યો? ત્યારે દીકરાએ કહ્યું કે આજે હું સૂળીએ ચડું છું ને, આમાં કોઈ પણ જો જવાબદાર હોય ને તો મારી મા છે. હું નાનો હતો ત્યારથી, સ્કૂલમાં જતો ત્યારથી મારી માએ મને સંસ્કાર એવા આપ્યા, બેટા કઈ વસ્તુ જોઈએ ને તો આસપાસ જોઈ લેવો, કોઈક પાસે સારી દેખાય ઉપાડી લેવાની, બધી આપણી જ છે, ખબર ન પડવી જોઈએ, પકડાવવું ન જોઈએ આપણે. એ પેન્સિલ ચોરતા શીખવાડ્યું, રબર ચોરતા શીખવાડ્યું, અને એના પરિણામે ચોરી કરતા શીખ્યો અને આજે રાજાનો ખજાનો તોડ્યો અને પકડાયેલો હું સૂળીએ ચડી રહ્યો છું. જોયું તમે? જીવનથી જીવીને નવી પેઢીને જો આપણે ઉપદેશ આપીશું ને તો નવી પેઢી ચોક્કસ ધર્મના માર્ગે, નીતિના માર્ગે ચાલી શકશે, રહી શકશે. પૂજ્ય ગુરુજીની સાથે અમે રહીએ છીએ ને, આપણને એટલું બધું શીખવા મળ્યા. મોટા પુરુષનું જીવન છે ને એ શાસ્ત્ર છે, મોટા પુરુષનું જીવન છે ને એ જ મોટું શાસ્ત્ર છે. હમણાં ગુરુજી વડતાલની સેવામાં છે, છેલ્લા 7-8 વર્ષથી આપણે જાણીએ છીએ. વડતાલના તમામ ઉત્સવ સમયમાં, વડતાલના તમામ કાર્યોમાં જાજા ભાગનો સમય અત્યાર સુધી ગુરુજીનો જઈ રહ્યો છે. તેમ છતાં વડતાલ ઓફિસમાં ગુરુજીના નામનું એક બિલ નથી દાદા. બાકી વડતાલના મુખ્ય કોઠારી હોય કે વડતાલના ચેરમેન હોય, એની ગાડીની વ્યવસ્થા, ગાડીના પેટ્રોલની વ્યવસ્થા, ગાડીના ડ્રાઈવરની વ્યવસ્થા, આ બધી જવાબદારી કોની હોય? મુખ્ય મંદિરની. આ લોકની દ્રષ્ટિએ પણ વ્યવસ્થા એની હોય છે, આ લોકની દ્રષ્ટિએ પણ તેમ છતાં કેટલો નિસ્વાર્થ સેવાનો ભાવ હે. મારે લેવું નથી, મારે આ મંદિરમાં જેટલું થાય, મારાથી જેટલું થાય એટલી હરિકૃષ્ણ મહારાજની સેવા કરવી છે. પરિણામ આપણે જોઈએ છીએ. એક નિસ્વાર્થ સેવાની ભાવનાના પરિણામે ગુરુજીની સાથે કામ કરનારા ટ્રસ્ટી મંડળના સભ્યો પણ એવા સંસ્કારવાળા છે કે મંદિરનો એક રૂપિયાનો પ્રસાદ લેવાનો નહીં, અને કદાચ પ્રસાદ લીધો હોય ને તો સામે ભેટ પાવતીની પાવતી ફાડી દેવી. મંદિરમાં જેમાં હોય ને, 50 રૂપિયાનું જેમાં હોય ને તો 500 રૂપિયાની પાવતી ફડાવી. આવી નીતિવાળા ટ્રસ્ટીઓ છે, પૂજ્ય ગુરુજીની રૂચિ છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ વડતાલમાં કેટલા વિકાસના સારા, ચારે બાજુ સુંદર, દિવ્ય, અદ્ભુત કાર્યો થઈ રહ્યા છે. જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ નિસ્વાર્થની ભાવના, જ્યાં જ્યાં આપણે જોઈએ પરમ પ્રામાણિકતા, જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ પોતાની જાતને જ ઘસાવાની તૈયારી, જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ પોતાથી જ શરૂઆત કરવી,
એવી જગ્યાએ આપણે એટલા મીઠા ફળ જોઈએ છીએ. શ્રીજી મહારાજે આજે ઉપદેશ આપ્યો છે, દરેક વ્યક્તિ આ ઉપદેશ જીવનમાં યાદ રાખવા જેવો છે. મહારાજ એમ કહે છે, અનિતિમાં દુઃખ રહ્યું છે, અપાર દુઃખ રહ્યું છે, આવું જાણે છે છતાં અનિતિ કરે છે, એને અપાર દુઃખ મળવાનું છે. પ્રજાને પણ અપાર દુઃખ મળવાનું. જે ઘરમાં, જે પરિવારમાં, જે રાષ્ટ્રમાં, જે સમાજમાં અનિતિ હશે, અધર્મ હશે, તે આખો સમાજ દુઃખી થવાનો. હમણાંની થોડી ઘટનાઓ તમે જાણતા પણ હશો. ઇથોપિયા દેશ, ત્યાંનો હેલે સેલાસી કેવી રીતે આ દુષ્ટ માણસને માર્યો. આ તો દૂરની થોડી વાત થઈ. ગદ્દાફી હમણાંનો જાણીએ છીએ, સદ્દામ હુસેન હમણાંનો. શા માટે આજે ઈરાક આટલું બધું ભોગવી રહ્યું છે? શા માટે? કોનું પાપ? એક માણસના પાપે. અરે આખા દેશના દેશ ખલાસ થઈ ગયા. યુગાન્ડા, અમે ઘણી વાર આ દેશમાં ગયા છીએ. યુગાન્ડા સોનું પાકે ને એવી ધરતી છે દાદા. થોડા વર્ષો પહેલા અમેરિકાના ડોલર અને ત્યાંના રૂપિયા બે સરખા ભાવે હતા. અત્યારે તો કેટલો ડિફરન્સ પડી ગયો છે કલ્પના ન કરી શકો તમે. થોડા જ વર્ષોમાં દેશ પાતાળમાં જતો રહ્યો. એક ઈદી અમીન. ઝિમ્બાબે, ત્યાંનો હમણાંનો જ રાજા મુગાબે. આ તો હમણાંની 2011-12-13 જ વાત, હમણાંની જ. મુગાબે એક માણસ, ઝિમ્બાબેનો રાજા, એણે અવળું ડિસિઝન લીધું. ઝિમ્બાબેની કેવી બુરી દુર્દશા થઈ હું કહેવા એ માગું છું. મહારાજ એમ કહે છે, અનિતિમાં અપાર દુઃખ છે. એ રસ્તો જે કોઈ લેશે એ પોતે દુઃખી થવાનો, એની સાથે રહેનારા પણ દુઃખી થવાના. તમે દીકરાઓને બીજી કોઈ વાત કરતા નહીં, પણ આટલું શીખવાડવાનું, એક ખોટું કરવું નહીં, અંધારામાં પણ ન કરવું, એકાંતમાં પણ ન કરવું, અને નંબર બે, કોઈક ખોટું કરે છે એવું આપણને લાગે, એનાથી દૂર રહેવું. આ બે સલાહ દરેક માતા પિતાએ દીકરાઓને આપવી જોઈએ. અબ્રાહિમ લિંકને પોતાના દીકરાને ઉદ્દેશીને શિક્ષકને, જે ટીચરને પત્ર લખ્યો છે, દરેક માતા પિતાએ આવો પત્ર વાંચવો જોઈએ. છોકરાઓનું ઘડતર કેવી રીતે કરવું? આજે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે, જનરેશન ગેપ. 100 માંથી 90 માતા પિતાની એક જ ફરિયાદ હોય છે, દીકરાઓ અમારું સાંભળતા નથી. 100 માંથી 90 માતા પિતાની. પણ ક્યારેક સંશોધન કરવું પણ જોઈએ, દીકરાઓ અમારું શા માટે નથી સાંભળતા. કયા કયા કારણ હોય તો દીકરો અમારું નથી સાંભળતો, એમાંથી કયા કયા કારણ આપણે સુધારી જોઈએ. જો એ સુધારીએ તો કદાચ દીકરો સાંભળતો થઈ પણ જાય. આજે આપણે જોઈએ છીએ પૂજ્યપાદ ગુરુદેવ જેવા એક સત્પુરુષ ઇન્ડિયા બેઠા છે. ગુરુજીની રૂચિ, ગુરુજીની મરજી, ગુરુજીનું વચન, ગુરુજીની આજ્ઞા, એક આજ્ઞાને ખાતર આપણા સંતો, આપણા ભક્તો પોતાનું જીવન હોમી દેવા તૈયાર છે. આની પાછળ કયું તત્વ કારણ છે? કેવળ ને કેવળ કયું તત્વ દાદા? ધર્મ. એ મોટા પુરુષનો ધર્મ એવો મજબૂત છે, ગ્રેવિટી ફોર્સની જેમ એણે દરેકના ધર્મને પકડી રાખ્યો છે. દરેકને એમ છે, ગુરુજીએ કહ્યું છે ને, માટે મારે આમ જ કરવું છે, મારે આવી રીતે જ જીવવું છે. ધર્મવાનની વાતમાં જે ભાર છે ને, એ ધર્મ વિનાની વાતમાં ક્યારેય ભાર પડવાનો નથી. માટે બહુ સરસ મહારાજ વાત કરે છે, સાંભળીએ આપણે ધ્યાનથી. ભારે જે લોકો અનિતિથી ભય રાખતા નથી તે અહીંના અહીં જ તરત તેનું ફળ પામે છે. દુઃખ દેખાવા છતાં પણ જે અનિતિરૂપ પાપ કરે છે તો તે પાપ તેની બુદ્ધિને લઈ લે છે. કોઈક માણસને અનિતિમાં ખોટું કરવામાં દુઃખ છે એવી વાત કરો, અનિતિમાં દુઃખ દેખાવા છતાં જે અનિતિ કરે છે તો એનું પરિણામ શું આવે? એની બુદ્ધિ જતી રહી છે. શાસ્ત્રમાં શું લખ્યું? બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ જતી રહી છે. બુદ્ધિ લઈ લે છે એટલે કે સદબુદ્ધિનો નાશ થાય છે, તો પરિણામ શું આવે? એ ભારે અનિતિ કરે છે. શું કરે છે? પછી નાનું પાપ કરે, અટકે નહીં, સંસ્કાર અવળા થાય પછી મોટું પાપ કરે. કીડી મારે, અટકે નહીં, કોઈને અટકાવે નહીં, તો શું કરે પછી? એ માણસ પણ મારે, ક્યારેક રાજાને પણ મારશે. રૂપિયાની ચોરી કરે, અટકાવે નહીં, તો ક્યારેક લાખોની ચોરી પણ કરશે. ખોટું થોડું બોલે, એને સમજાવે નહીં, એને સરસ રીતે સમજાવે નહીં, તો ક્યારેક એવું પરિણામ આવશે, ભયંકર ખોટું પણ બોલી નાખશે.
અનિતિમાં દુઃખ છે એ દેખાવા છતાં જે પાપ કરે છે તે પાપ તેની બુદ્ધિને લઈ લે છે, અર્થાત સદબુદ્ધિનો નાશ કરે છે, તેના પરિણામે ભારે અનિતિ કરે છે અને અંતે તેનું શરીર ખુવાર થઈ જાય છે. અતિશય પાપનું ફળ તો પાપ કરનારાની બુદ્ધિનું જ કાંઈ ઠેકાણું રહે નહીં એ જ મળે છે. પાપનું ફળ શું છે આસિત ભગત? અતિશય પાપનું ફળ તો પાપ કરનારાની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં એ જ મળે છે. ભગવાન જેને મારે છું, લાખો વખત કથામાં કહું છું, કોઈને લાકડીથી મારતા નથી. ભગવાન જેને મારવા ઈચ્છે એની બુદ્ધિ અવળી કરે એટલે અવળા નિર્ણયો કરે, ખોટા નિર્ણય કરે એટલે ખોટું પગલું ભરે, અને સમાજમાં એટલો એને દંડ મળે છે, એવો ભયંકર દંડ મળે છે. અને ભગવાન જેને તારવા ઈચ્છે એને ભગવાન મુઠ્ઠી ભરીને રૂપિયા આપતા નથી. એની બુદ્ધિ સવળી કરે, સારા વિચાર કરે, સારા નિર્ણય કરે, સારા નિર્ણયનું ફળ પછી છેલ્લે સારું મળે. ગાદીએ બેસવાથી કંઈ રાજા થવાતું નથી, પણ નીતિમાં ચાલે તે જ ખરો રાજા છે. નીતિ અંતર્યામી ભગવાનનું સ્વરૂપ છે. ભલે કોઈ ચક્રવર્તી રાજા હોય પણ જો તે નીતિનું પાલન નથી કરતો તો તે આંધળો છે, મૂંગો છે, બહેરો છે એમ સમજવું. કારણ કે તેના ચક્રવર્તીપણાનું કાંઈ પ્રયોજન નથી, તે ઉપયોગમાં આવતું જ નથી. જેણે આ સૃષ્ટિ કરી છે તે પરમેશ્વરની તુલ્ય કોઈ રાજા થઈ શકતા જ નથી. તે પરમાત્માની સામર્થ્યને લઈને કેટલાય સમર્થ થયા છે, પરંતુ પરમેશ્વર જેવા તો કોઈ થયા નથી. આ લોકમાં અને પરલોકમાં જીવને સુખી કરવા માટે નીતિ અને ધર્મરૂપ બે કલ્પવૃક્ષ શ્રીહરિએ સ્થાપન કર્યા છે. ભગવાને બે કલ્પવૃક્ષ આપણને આપ્યા છે, એક નીતિ અને એક ધર્મ. આપણે બધા આપણા જીવનની શરૂઆત ત્યાંથી કરીએ, આપણા જીવનની શરૂઆત. હું એમ કહું છું, શ્રીજી મહારાજે સાધુ માટે પણ વચનામૃતમાં કોઈક કોઈક ટકોર કરી છે. જેવી રીતે ગ્રહસ્થ અન્ન વસ્ત્રે કરીને સાધુની સેવા કરે, એવી રીતે સાધુએ ત્યાગીએ ભગવાનની કથા વાર્તા વગેરે દ્વારા ગ્રહસ્થની સેવા કરવી અમારી પણ અમુક ફરજ છે. શું છે? અમુક ફરજ છે. પૂજ્યપાદ ગુરુજીની વાત આપણે સાંભળી છે. ગુરુજી વારંવાર કથામાં કહેતા હોય છે, આ શરીરમાં જેટલું લોહી છે ને આ સત્સંગનું લોહી છે. આ લોહીના બુંદ બુંદને આ સત્સંગને માટે વાપરી નાખવું છે. બોલો, એ મોટા પુરુષને જેણે તો લીધું નથી આ સત્સંગનું, જાજુ સત્સંગને આપ્યું જ છે, પણ તેમ છતાં એમ છે કે નહીં નહીં, આ સત્સંગનું રંચ માત્ર ઋણ મારા ઉપર રહેવું જોઈએ નહીં. અને આવી મોટા પુરુષોની વાત આપણને કેટલી મોટી પ્રેરણા આપે છે. ચારે બાજુ આજે તો સ્વાર્થ સ્વાર્થ ને સ્વાર્થ, મારું શું મારું શું, એક જ લોકો વિચાર કરે છે. અને સ્વાર્થ આવે ને, કલ્યાણ કણિકામાં ગુરુજીની અદ્ભુત એક વાત યાદ રાખવા જેવી છે. એક વાત યાદ રાખવા જેવી છે, સૂર્ય આટલો બધો તેજસ્વી છે છતાં પણ વાદળ સૂર્યને ઢાંકી દે છે. આખા બ્રહ્માંડને પ્રકાશથી ભરી દેનારા સૂર્યને વાદળ ઢાંકી દે છે. એવી જ રીતે ગમે તેવો જ્ઞાની હોય પણ એના હૃદયમાં સ્વાર્થ જાગે છે ને, ત્યારે સ્વાર્થ એના જ્ઞાનને ઢાંકી દે છે. પછી અજ્ઞાની બની જાય છે, ગમે તેવું ખોટું પગલું ભરે છે. માટે આપણે સ્વાર્થને છોડીએ, સ્વાર્થથી બચીએ. અદ્ભુત મહારાજની આ ભલામણ છે, અદ્ભુત ભલામણ છે. જો મહારાજ કે બે કલ્પવૃક્ષ છે, નીતિ અને ધર્મ. જેટલો જે જીવ નીતિ અને ધર્મનો ત્યાગ કરી દેશે તેટલું તે માણસને દુઃખ થવાનું જ. દેવો મનુષ્યો કે પાતાળ પર્યંતના સર્વે પ્રાણીઓ નીતિથી અને ધર્મથી જ સુખને પામે છે. તાકો ત્યાગ કરી દેવે જીતના, સોજન દુઃખ પાવહી તીતના. તાકો ત્યાગ કરી દેવે જીતના, સોજન દુઃખ પાવહી તીતના. દેવ મનુષ્ય પાતાલ પ્રજંતા, નીતિ ધર્મ સે સુખ લહંતા. નીતિ ધર્મ સે સુખ લહંતા. જીવ પ્રાણી માત્ર નીતિ અને ધર્મને લીધે સુખ પામે છે. ઉપરથી નીતિ દેખાડીને પછી જે અનિતિમાં ચાલે તો નીતિરૂપે રહેલા અંતર્યામી પરમેશ્વર તેને સહાય કરતા નથી.
અને જે અનિતિ કરે છે તો તે અનિતિ આવીને તેને અતિશય દુઃખ દે છે. જેમ મોત ઝેરમાં છુપાઈને રહ્યું છે, ઝેર હોય એમાં શું છુપાઈને રહ્યું છે? મૃત્યુ. એ દેખાય છે કોઈને? અહીંયા ઝેર પડ્યું દેખાય છે? જેમ મોત ઝેરમાં છુપાઈને રહ્યું છે, જો કોઈ તે ઝેરને ખાય તો તરત જ તેને મોત દેખાય. બસ એવી રીતે પહેલા અનિતિમાં કંઈ દુઃખ દેખાતું નથી, પણ જ્યારે અનિતિ આચરવા માંડે છે ત્યારે તે દુઃખ મૂર્તિમાન પ્રગટ થઈ આવે છે અને અનિતિ કરનારને અતિ દુઃખ દે છે. જેટલા અનિતિ કે અધર્મનું આચરણ કરતા નથી તેટલાને જ દેવી જીવ કહેવાય છે. લો, અનિતિ ને અધર્મનું આચરણ નથી કરતા એટલા જ દેવી જીવ છે. દેવી જીવ નીતિનો અને ધર્મનો ત્યાગ કરતા નથી, તેમજ તેનું મન અનિતિમાં લોભાતું નથી. જો પાપનો બાપ કોણ છે? લોભ. લોભ આવે, લોભ એટલે લાલચ, લાલચ એટલે સ્વાર્થ, સ્વાર્થ આવે એટલે પછી બધું પાપ કરે છે. જેમાં અનિતિ દેખાતી હોય તેવું કામ કરવાથી કદાચ તેને અપાર ફાયદો થતો હોય તો પણ દેવી જીવ તે ફાયદાને ઘણું જ પાપમય જાણીને તત્કાળ દૂરથી તજી દે છે. આવો જે હોય તેને દેવી મનુષ્ય કહેવાય છે અને સત્પુરુષ પણ તેને જ કહેવાય છે. લો, કરોડોનો લાભ થતો હોય તેમ છતાં અનિતિ જેમાં હોય, અધર્મ જેમાં હોય એનો ત્યાગ કરી દે એ સત્પુરુષ છે, એ જ સાચો દૈવી જીવ છે. આ વાત છે હરિચરિત્રામૃત સાગરની. આપણા જીવનમાં આપણે યાદ રાખીએ, આપણે આપણી જાતને સાધુ કે ભક્ત માનીએ છીએ, આપણી જાતને મહાન કે એકાંતિક માનીએ છીએ, પણ આ વાત યાદ રાખીએ. ઘણીક વાર વચનામૃતમાં મહારાજના શબ્દો, લોકો જેને ધર્મી માનતા હોય એ ધર્મી નથી હોતો અને લોકો જેને અધર્મી માનતા હોય એ અધર્મી નથી હોતો. ઘણી વાર તિલક ચાંદલા વાળો અને કંઠી વાળો એ મહા અનિતિમય જીવન જીવતો હોય છે. સત્સંગમાં મહારાજના સમયમાં પણ અત્યારે પણ અપાર દાખલાઓ બને છે. કેટલાનું ઓળવી લીધું હોય એણે, કેટલાનું પચાવી પાડ્યું હોય એણે, પૈસા પડાવવામાં ને પચાવવામાં તો એવો ડોમ્મીસ હોય માણસ, અને મોટો ચાંદલો જાડી કંઠી. આ ભગવાનને તમે છેતરી નથી શકવાના. હા, સમાજને ચોક્કસ તમે છેતરી શકશો, પણ ભગવાન કોઈથી છેતરાતા નથી. ભક્ત કે સાધુ, એકાંતિક કે પરમ એકાંતિક, આ બધાનો પાયો આ છે. સત્યરૂપ જે ભગવાન તે જ સર્વ લોકોના નિયંતા છે. નીતિરૂપ અને સદ્ધર્મરૂપ જે પાકો રાજમાર્ગ છે તે આદિયુગમાં તેમણે જ બાંધ્યો છે. નીતિ માર્ગ અને સદ્ધર્મનું જે ઉલ્લંઘન કરે છે તેને અસુર જાણવા. નીતિ માર્ગનું ઉલ્લંઘન કરનારા ભલે દેવ હોય છતાં તેને દેવ ન કહેવાય. તેનું ઉલ્લંઘન કરનારા કદાચ રાજા હોય તો પણ તેને રાજા ન કહેવાય. નીતિ માર્ગનું ઉલ્લંઘન કરનારા ધર્મગુરુ હોય છતાં તે ધર્મગુરુ નથી, અને સંત હોય તો તે સંત પણ નથી. બધાનો છેદ મહારાજે ઉડાડી નાખ્યો કે ભક્ત પણ નથી, સાધુ પણ નથી, સંત પણ નથી, રાજા પણ નથી અને ધર્મગુરુ પણ નથી. બોલો. અને આજે તો સમાજમાં દાદા કાગડાઓની પૂજા થઈ રહી છે, ક્યાં જાજી ચર્ચા કરીએ. આ હોય છે સમાજમાં. આ પૃથ્વી ક્યારેય વાંઝણી નથી રહેતી. હા, આ તો આપણે વાત આવીએ એટલે કરીએ છીએ, પણ સમાજમાં એવા પણ ધર્મનિષ્ઠ પુરુષો, આ સત્સંગમાં હાલતા ચાલતા ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીની ઝાંખી કરાવે એવા મહાપુરુષો છે. દાદા ખાચર જીવબા લાડુબા એની ઝાંખી કરાવે એવા ભક્તો છે. તો સમાજમાં પણ એવા ભક્તો છે. પણ આમાંથી શીખવાનું એ છે કે આપણે આપણાથી શરૂ કરીએ, ધર્મમય નીતિમય જીવન જીવીએ. હું ઘણી વાર વાત કરું છું, જીવન જીવો રીતિ છે, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. આપણું જીવન જીવીએ રીતિ છે. કોઈ આપણો ચોક્કસ ધર્મ હોય એ ધર્મ પ્રમાણે જ આપણે જીવન જીવીએ. સિંહ પહેલેથી માંસાહારી છે, માંસ ખાતો આવ્યો છે, એ માંસાહાર કરે છે, શાસ્ત્ર પ્રમાણે દોષ નથી, એની રીત એ છે. તો કોઈક પશુ શાકાહારી છે એને દોષ નથી, પણ આ મનુષ્ય એક જ એવું પ્રાણી છે એને કઈ કેટેગરીમાં ગણવું ને હજી સુધીમાં નિર્ણય થઈ શક્યો નથી. કોઈ રીત નથી એની,
બોલવામાં નહીં, ખાવામાં નહીં, પીવામાં નહીં, જોવામાં નહીં. ઓપોર્ચ્યુનિસ્ટ છે, એને લાભ દેખાતો હોય તો ગમે ત્યાં લપસી જાય. આપણે આવી લાલચમાંથી, આવા સ્વાર્થમાંથી, આવા પ્રલોભનમાંથી, આવા ટેમ્પટેશનમાંથી બહાર નીકળીએ અને નક્કી કરીએ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે, નક્કી કરીએ પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા પુરુષના આશ્રિત આપણે છીએ, બસ એ રાજી થાય મોટા પુરુષ, એવું આપણે જીવન જીવવું છે. અને નામ માત્રથી કોઈ રાધા કહેવાતી હોય તો તે પણ રાધા નથી, કોઈ ગંગા કહેવાતી હોય તે ગંગા નથી, તેમ અનિતિવાળા કદાચ કોઈ રાજા કહેવાતા હોય તો રાજા નથી, એમ સુજ્ઞ મનુષ્યો તે વિચારીને જુએ છે. કોઈનું ખાલી ગંગા નામ પડે એનાથી ગંગા નથી બની જતી, રાધા નામ પાડવાથી રાધા નથી બનતી. એમ ઊંચું આસન મળે, લોકો એને રાજા કહીને બોલાવે, એમ કંઈ રાજા નથી થવાતું. આવી રીત જેના જીવનમાં હોય એ રાજા બને છે. કોઈને પ્રભુ એમ નામ, કોઈને પ્રભુ એમ નામ કહીને બોલાવાથી તે કંઈ પ્રભુ નથી થતા, કોઈને ધર્મગુરુ કહીને બોલાવાથી તે ધર્મગુરુ નથી થતા. નીતિ અને ધર્મ વિના તો તેઓ નામ માત્રના પ્રભુ અને નામ માત્રના ગુરુ કહેવાય છે, આ વાત સત્ય છે. કાષ્ઠમાં અગ્નિ વ્યાપીને રહ્યો છે, છતાં જ્યારે બહારથી પ્રગટ અગ્નિનો આવીને કાષ્ઠને યોગ થાય છે ત્યારે જ તેને લોકો અગ્નિ કહે છે. કાષ્ઠમાં અગ્નિ છે, આ કાગળમાં અગ્નિ છે, પણ એ પ્રગટ થશે. એને પ્રગટ કરવો હોય તો શું જોશે? દિવાસલી ન જોઈએ દાદા, બીજો અગ્નિ જોઈએ. દિવાસલીના ડળો કાગળ અગ્નિ પ્રગટ થશે. સાંભળો, કાષ્ઠમાં અગ્નિ વ્યાપીને રહ્યો છે, છતાં વ્યાપીને રહ્યો છે, દેખાતો નથી, અનુભવાતો નથી, આ કાગળની આડો દજાશે, પણ અગ્નિ હોય તો હાથમાં લેવાય. દેખાતો પણ નથી, અનુભવાતો પણ નથી, કારણ કેવી સરસ વાત છે. જ્યારે બહારથી પ્રગટ અગ્નિનો આવીને કાષ્ઠને યોગ થાય છે ત્યારે જ લોકો તેને અગ્નિ કહે છે, એટલે કાષ્ઠમાં અગ્નિ પ્રગટ થયો એમ કહે છે, અનુભવી શકે છે, બોલી શકે છે, જાણી શકે છે. બસ એવી જ રીતે શ્રીજી મહારાજનું આ દ્રષ્ટાંત સાંભળજો, પછી તેને કોઈ કાષ્ઠ કહેતું નથી, પરંતુ જ્યાં સુધી અગ્નિનો તે કાષ્ઠને યોગ રહે ત્યાં સુધી તે અગ્નિ કહેવાય છે. તેમ જેમાં નીતિ હોય તે રાજા જ રાજા કહેવાય છે, જેમાં ધર્મ હોય તે ગુરુ જ સાચા ધર્મગુરુ કહેવાય છે, તેમાં જ લોકોને સુખી કરવાની અને લોકોનું કલ્યાણ કરવાની શક્તિ હોય છે. આ વાત બહુ ભાગ્યશાળી જીવો હોય એને સમજાય. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને એવા ગુરુદેવ મળ્યા છે જેમાં ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ચારે ચાર વાતનું પ્રતિપાદન છે, ચારે ચાર વાત એના જીવનમાં પહેલાં ઉતારી હોય એવું આપણને દેખાય છે. પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજીની સેવા કરતા હોય તો ભક્તિના દર્શન તમે જુઓ. મહારાજની નાની મોટી આજ્ઞા વગેરેમાં આપણે વારંવાર શ્રવણ કરીએ છીએ, ધર્મનું અનુસંધાન જુઓ તમે. જ્ઞાનની વાતો, આત્મા પરમાત્માની વાતો, શિક્ષાપત્રી ભાષ્યની કથા તમે સાંભળો, અને વૈરાગ્ય, મહારાજને રાજી કરવા માટે તપ, ત્યાગ, વૈરાગ્ય, કેવા અનેરા આપણને દેખાય છે. બસ મહારાજની આ ચોખ્ખી પરિભાષા છે, એકને એક બે જેવું ગણિત છે. ધર્મ પાળે ધર્મગુરુ છે, નીતિ રાખે એ સાચો રાજા છે. શ્રીહરિ સિવાયના બીજા જે લોકો છે તેની આ રીત કહી છે, પરંતુ જેને શ્રીહરિમાં પ્રીતિ હોય તે તો શ્રીહરિની રીતને જ ગ્રહણ કરે છે, કહેતા શ્રીહરિએ કહેલા વચન પ્રમાણે જ ચાલે છે. લો, ભગવાને કહેલા વચન પ્રમાણે જ ચાલવું એ ભગવાનના ભક્તની રીતિ છે. પરમેશ્વરનું અન્વયપણું અને વ્યતિરેકપણું કેમ છે તેને તો જ્યારે શુદ્ધ રીતે અભ્યાસ કરે ત્યારે તે સમજાય છે, અને તેને નિર્બાધપણે કહેતા આવડે અને ત્યારે જ તેને યથાર્થપણે સમજાયું છે કે નહીં તેની ખબર પડે છે, બાકી ખબર પડતી નથી. આવી રીતે અદ્ભુત વાત આધારાનંદ સ્વામી નોંધી છે. મેથાણ ગામમાં ભગવાન શ્રીહરિએ જ્યારે જ્યારે સંતો ભક્તો સમક્ષ જે કંઈ વાતો કરી હોય
એ સ્વામીએ આવી રીતે નોંધી. આપણા જીવનમાં પણ બસ આપણે એટલું યાદ રાખીએ, દરેકને સુખ ગમે છે, દુઃખ કોઈને પણ ગમતું નથી, પશુને પણ ગમતું નથી. કૂતરાને તમે રોટલો બતાવો તો નજીક આવે અને લાકડી બતાવો તો દૂર ભાગે. કૂતરાને પણ દુઃખ નથી ગમતું, માણસને પણ નથી ગમતું, પણ એ દુઃખ નથી ગમતું, પણ દુઃખ જેનાથી ઉત્પન્ન થાય એ વસ્તુ ગમે છે. દુઃખ નથી ગમતું પણ દુઃખ જેમાંથી નીકળે છે એવા સ્વભાવો, એવી વાણી, એવું વર્તન, આ બધું ગમે છે. તો માણસને શું મળવાનું? શું મળવાનું દાદા? દુઃખ જ મળવાનું. માટે ધર્મની વાત, નીતિની વાત, પ્રામાણિકતાની વાત આપણે સાંભળી આપણે એ રસ્તે આગળ વધીશું તો ચોક્કસ એનું ડેસ્ટિનેશન સુખ, શાંતિ અને મોક્ષ, આ ત્રણ જ વસ્તુ મળવાની. ધર્મ અને નીતિમય જીવન જીવે, સુખ મળે, શાંતિ મળે અને અંતે મોક્ષ એટલે કલ્યાણ મળે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિ થાળ જમ્યા અને નીતિમાન રાજા અને ધર્મવાન ગુરુની વાત કહી એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.